આજથી પ્રારંભ થયેલા પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભાવિ ભક્તજનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મહિનામાં શ્રદ્ધાળુ ઉપવાસ કરે છે અને તેમના ઇષ્ટદેવ સમક્ષ નતમસ્તક થાય છે. ખાસ કરીને ભગવાન નીલકંઠના શરણે પડીને પુણ્યનું ભાથું ભેગું કરે છે. આજથી તમામ શિવ મંદિર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. તો આજથી શરૂ થઈ ગયો છે પવિત્ર શ્રાવણ માસ અને શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભોળેનાથને રીઝવવા માટે ભક્તો અલગ અલગ શિવાલયોમાં દર્શન માટે અને પૂજા અર્ચના માટે ઉમટી પડ્યા હતા. મહાદેવના શરણે ભક્તજનો આવી ગયા છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં ઉમટી રહ્યા છે અને શિવજીની પૂજા અર્ચના કરી રહ્યા છે. તો આજ મામલે વધુ વિગત સાથે વાત કરવા જોડાઈ ગયા છે સંવાદદાતા દીપક સોલંકી. દીપક, અમદાવાદના અલગ અલગ શિવાલયોમાં આજે ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે. ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? શિવજીનો પવિત્ર માસ એટલે કે શ્રાવણ માસ આજથી શરૂ થયો છે ત્યારે જે શિવાલયો છે તેમાં ભક્તોની ભારે ભીડ જામી છે. હાલના હું દ્રશ્યો જે અંકુર ચાર રસ્તા પાસે આવેલ કામેશ્વર મહાદેવના છે કે ત્યાં જે ભક્તો જે છે તે શિવજીને રીઝવવા માટે આજથી જ વહેલી સવારથી જ આવી પહોંચ્યા છે. હાલ પણ જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોઈ શકાય છે કે શું મહત્વ હોય છે અને કઈ રીતે જે ભગવાન શિવજી છે તેમને રીઝવવા માટે ભગવાન જે ભાવિ ભક્તો હોય છે તે ભાવિ ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. ખાસ કરીને જે વાત કરવામાં આવે તો પૂજારી જે છે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શિવજીનો જે આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે, શું મહિમા હોય છે એનો? જે રીતે જે ભાવિ ભક્તો છે તે અહીં પહોંચ્યા છે, ખાસ કરીને શિવજીને રીઝવવા માટે થઈને આજે શ્રાવણ માસમાં ચાર સોમવાર આવતા હોય છે, તે ચાર સોમવારે જે શિવાલયો છે તે ભરચક રહેતા હોય છે. ભાવિ ભક્તો જે છે તે શિવજીને રીઝવવા માટે બિલીપત્રનો જે ચડાવતા હોય છે અને ત્યારબાદ આજથી જે કહી શકાય કે જે ભાવિ ભક્તો છે તે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવજીની પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા છે. જી જી બિલકુલ દીપક, તો પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે તો શિવાલયોમાં ખાસ કરીને શું વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે? પ્રિયંકા, ચોક્કસ જે કામેશ્વર ખાતેનું જે આ મંદિર છે ત્યાં શિવજીની પૂજા અર્ચના કરવા માટે જે બિલીપત્ર તથા જે 8 વાગ્યાની જે આરતી છે તે આરતી કહી શકાય કે કરવામાં આવશે. ત્યારબાદ જે ભાવિ ભક્તો છે તે લોકો માટે દર્શનાર્થ માટે આખો દિવસ જે મંદિર છે તે મંદિર ખુલ્લું રાખવામાં આવશે અને કહી શકાય કે આજથી જે શરૂ થતા શ્રાવણ માસને લઈને જે ભાવિ ભક્તો હોય છે તેમના દ્વારા કહી શકાય કે જે એક જે ભાવિ ભક્તજનો જે છે તે અહીં આવતા હોય છે અને બિલીપત્ર તથા જે દૂધ ચડાવી જે શિવજી છે તેમને રીઝવવા માટે થઈને પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે આજથી જે શ્રાવણ માસ શરૂ થયો છે આગામી 1 માસ સુધી જે શિવાલયો છે તે ભાવિ ભક્તોથી ભરેલા જોવા મળશે. જી બિલકુલ દીપક, જોડાયેલા રહેશો અમારી સાથે. હાલ પ્રજ્ઞેશ જોડાઈ ગયા છે, સુરતથી જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રજ્ઞેશ, તેમની સાથે વાત કરીશું. પ્રજ્ઞેશ, સુરતમાં ખાસ કરીને ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? બિલકુલ, સુરતની વાત કરીએ તો સુરતમાં પહેલેથી જ એક મિની ભારત હોવાના કારણે જે ઉત્તર ભારતના જે લોકો છે, ઉત્તર ભારત, બિહાર, મધ્યપ્રદેશ સહિતના જે વિસ્તારના લોકો છે તેમનો શ્રાવણ મહિનો 15 દિવસ પહેલાં જ શરૂ થઈ ગયો હતો અને ત્યારબાદ આજે આજથી જે આપણે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે જે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે, મંદિરમાં અત્યારે આપણે પહોંચ્યા છે પાલ અટલ આશ્રમ. ત્યાંનું જે આ પ્રખ્યાત મંદિર છે પાર્થેશ્વર મહાદેવ, કે જેમાં એક ખાસિયત એ છે કે 1751 કિલોનું આ શિવલિંગ છે. લગભગ વિશ્વમાં આટલું હેવી શિવલિંગ અત્યાર સુધી નથી બન્યું અને તેને લઈને સવારથી જ જે ઉત્સાહ છે જે અત્યારે આરતી ચાલી રહી છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ખાસ કરીને આ આરતીનો લાભ લઈ રહ્યા છે. વિઝ્યુઅલ્સમાં દેખાઈ રહ્યું છે કે સવારની પોરમાં જ આજથી જે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે તેને લઈને મોટી સંખ્યામાં લોકો શિવાલય ખાતે આવી રહ્યા છે અને આજે ખાસ વાત કે રવિવાર હોવાના કારણે લોકો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જે દ્રશ્ય અત્યારે દેખાઈ રહ્યા છે કે લોકો પૂજા કરી રહ્યા છે, પૂજા અર્ચના થઈ રહી છે અને તેને લઈને
કે જે માહોલ છે ભક્તિમય માહોલ, એ સુરતના તમામ શિવાલયોમાં અત્યારે એ પ્રકારનો દેખાઈ રહ્યો છે. જે પ્રમાણે જે આ જે પહેલેથી જ જે તૈયારીઓ થતી હોય છે શિવાલયમાં શ્રાવણ મહિનાને લઈને, કારણ કે સ્પષ્ટ કહેવામાં આવે છે કે શિવની ભક્તિ કરવાનો આ સૌથી ઉત્તમ મહિનો કહેવાય છે, અને આ સમગ્ર મહિના દરમિયાન તમામ લોકો ખાસ આયોજન પૂજા વિધિને લઈને કરતા હોય છે, અને તેથી જ તમામ શિવાલયોમાં પણ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે તેના માટેની તૈયારીઓ કરવામાં આવતી હોય છે. તૈયારીને લઈને વિશેષ આયોજનો કરવામાં આવતા હોય છે, અને એ આયોજનને લઈને જ ખાસ કર પ્રકારની વ્યવસ્થા જે અત્યારે દેખાઈ રહી છે કે મંદિરની સાફ સફાઈથી લઈને તમામ બાબતો આવી ગઈ છે. અને આ સમગ્ર બાબતે આપણે જે આશ્રમના ગુરુજી છે આપણે એમની સાથે વાત કરીશું. ગુરુજી, શ્રાવણ મહિનાની શરૂઆત આજથી થઈ ગઈ છે, શું કહેશો ને કયા પ્રકારની તૈયારીઓ છે? અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત, આજ છે શ્રાવણ પ્રારંભ થયો છે, એટલે શ્રાવણ માસ દરમિયાનમાં એવું કહેવાય છે કે કોઈ પણ શિવાલયમાં, આપણે ત્યાં તો અટલ આશ્રમમાં પારદેશ્વર મહાદેવ મંદિરની અંદર 1751 કિલોનું શિવલિંગ છે, જે આપ અહીં પણ જોઈ શકો છો 1751 કિલો, તેમજ નીચે પાઇપ સાથે ગણો તો 2351 કિલો આવું શિવલિંગ, વિશ્વભરનું પ્રથમ શિવલિંગ, અને નાભી સહિતનું શિવલિંગની પૂજા અર્ચના કરવાથી એવું શાસ્ત્રમાં કહેવાય કે રસલિંગમ મહાલિંગમ સર્વશક્તિ નિકેતનમ. બિલકુલ, ગુરુજીએ કીધું તે પ્રમાણે કે વિશ્વમાં આ પ્રકારની શિવલિંગ અત્યાર સુધી નથી બનીને, જે આ શિવલિંગ છે તેના દર્શનનો પણ અલૌકિક મહિમા છે. જી જી બિલકુલ, પ્રજ્ઞેશ, દીપક અને પ્રજ્ઞેશ આપ બંનેનો આભાર અમારી સાથે જોડાવા માટે અને આ માહિતી માટે. તો આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે, અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ શિવાલયોમાં આજથી જ શિવ ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ભોળેનાથને રીઝવવા માટે ભક્તો સવારથી જ મંદિરમાં પહોંચી ગયા છે અને ભગવાનની પૂજા અર્ચના હાથ ધરી રહ્યા છે.